કેમ છો મિત્રો? હું આજે વિરલ સર તમારી સમક્ષ પાછો ઉપસ્થિત થયો છું. આપણે 11મા ધોરણના પહેલા બે ચેપ્ટરના વિડીયો બહુ જ સરસ રીતે શીખી ગયા છે, ઘણી બધી માહિતીઓ મેળવી લીધી છે. આજે ધ એગેન ઇન્ટરનેશનલ સ્કૂલ સુરત ના વિરલ સર તમને ચેપ્ટર નંબર 3 વસ્તુ અને સેવા કરનો પરિચય. આમ ગુજરાતી નામ સાંભળો ને તો થોડો પ્રશ્ન થાય કે આ તો હરું કેવું ચેપ્ટર આવ્યું કે વસ્તુ અને સેવા કરનો પરિચય. પણ મિત્રો, આ ચેપ્ટર હજુ ગયા જ વર્ષે ગવર્મેન્ટે આપણી ટેક્સ્ટબુકમાં ઉમેર્યું છે. આ ચેપ્ટરનું શોર્ટ ફોર્મ કેવું ને તો તમે જાણો છો ખરી પણ ખબર નથી, એટલે એનું નામ છે GST. શું નામ છે? GST. GST નું આખું નામ મિત્રો હું તમને અહીંયા લખી આપું છું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ જ વિડીયોમાં આપણે શીખવાના છે. હવે જે આખો થિયરી ચેપ્ટર છે મિત્રો, તો થિયરી ચેપ્ટરની અંદર તમને થોડી જીએસટી નો પરિચય આપવાનો છે. એટલે આ લેક્ચર વધી વધીને એક કે બે કે ત્રણ લેક્ચરમાં આપણે આખું આ ચેપ્ટર જોઈ લેવાનું છે, પણ શીખી પણ લેવાનું છે, કેમ કે ભવિષ્યમાં આપણે આની ખૂબ જરૂરિયાતો ઊભી થવાની છે. ગમે ત્યારે તમે એઝ અ અકાઉન્ટન્ટ કામ કરશો, ટેક્સ કન્સલ્ટ કામ કરશો, ત્યારે તમને આ વસ્તુ આવડવી જોઈએ, કેમ કે હવે આપણા દેશનો મુખ્ય આધાર પાયો બની ચૂક્યો છે. મિત્રો, વસ્તુ ગુડ્સ, સેવા સર્વિસ ને કર એટલે ટેક્સ, આપણે જ્યારે આના વિશે ભણવાના છીએ તો સૌથી પહેલા આપણે એનો પરિચય મેળવી લેવો પડે. આજે આપણે પરિચય વિશે જાણવાના. પરિચય મેળવીએ એટલે કે પ્રસ્તાવના થી સ્ટાર્ટ કરીએ આપણે. આપણી જે પ્રસ્તાવના છે તો કે ભારતની અંદર દેશ આઝાદ થયો ને પછી ઘણા બધા પ્રકારના ટેક્સ હતા. દેશ આઝાદ થયો પછી ઘણા બધા પ્રકારના ટેક્સ હતા. આ ટેક્સ એટલા બધા હતા, રાજ્ય રાજ્ય અલગ અલગ, શહેરે શહેર અલગ અલગ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અલગ, અને ખાસું એવું બધું થતું હતું. ત્યાર પછી આપણા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તમે બધા જ આને જાણો છો. નરેન્દ્રભાઈ મોદી એટલે જે પેલા આપણે નમો વાળો કહે છે ને તે, એમને એમની બેઠક કરી અને વિચારણા કરી કે આપણે એવું તો શું કરી શકીએ કે જેની અંદર એક જ કર હોય. અને નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરેલી એક યોજના, એ યોજના હેઠળ એક દેશ એક કર, કર એટલે ટેક્સ, એક દેશ એક કર, કર એટલે ટેક્સ. મિત્રો, તમને જાણીને નવાઈ થશે કે આ યોજના હેઠળ આપણે જીએસટીની શરૂઆત કરી હતી. પણ જીએસટીની શરૂઆત કરી, વાત સાચી છે, જીએસટીની માહિતી મેળવી, પણ એ પહેલા કેટલા કર હતા એની માહિતી આપણે મેળવી લેવી જોઈએ. કેટલા પ્રકારના કર આવે, સૌથી પહેલા તો ભાઈ તમને એવું ખબર હોવી જોઈએ કે કરના પ્રકાર કેટલા, એટલે કે ટેક્સના, હું ટેક્સ બોલીશ જેથી કરીને તમને ખબર પડે, ટેક્સ એટલે કે કરના પ્રકાર કેટલા. પરીક્ષામાં પૂછાય, એક્ઝામ માટે મહત્વનો સવાલ કે ભાઈ ટેક્સ કેટલા પ્રકારના હોય, તો કે ભાઈ બે પ્રકારના. કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. એક હોય પ્રત્યક્ષ કર અને બીજો જે કર હોય એ હોય પરોક્ષ કર. બીજો જે કર હોય એ કહેવાય પરોક્ષ કર. ફરીથી હોય તો વખત, એક જે કર હશે એ કહેવાશે પ્રત્યક્ષ કર અને બીજો જે કર હશે એને કહેવાશે પરોક્ષ કર. હવે પ્રશ્ન એવો થાય
એટલે પ્રત્યક્ષ કર એટલે શું અને પરોક્ષ કર એટલે શું તો મિત્રો તમને કહીને આશા કરું છું પ્રત્યક્ષ કે જે તમે સીધી રીતે ચૂકવી શકો એવા કરને પ્રત્યક્ષ કર કહેવાય જેમ કે ઇન્કમ ટેક્સ તમે સીધી રીતે ચૂકવો છો પરોક્ષ કર એટલે શું તો એ તમે સીધી રીતે નથી ચૂકવતા પણ કોઈક સેવા કોઈક વસ્તુ મારફતે ચૂકવો છો તો એવા કરને પરોક્ષ કર કહેવાય તમે દુકાનની અંદર ડેરી મિલ્ક લેવા ગયા છો આ સાંભળીને તો તમને મજા આવી હોય ડેરી મિલ્ક વિચાર પણ આવ્યો મને પણ ખૂબ ભાવે તમે ડેરી મિલ્ક લેવા ગયા છો તો ડેરી મિલ્ક લીધી હોય 10 રૂપિયાવાળી ડેરી મિલ્ક લીધી હોય એ 10 રૂપિયાની ડેરી મિલ્કની બાજુમાં લખેલું હોય કૌંસની અંદર ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ બધા જ પ્રકારના કરનો તેમાં સમાવેશ થઈ ગયો છે એવું એની અંદર લખ્યું હોય અને એ પણ તમે જાણો છો કે ડેરી મિલ્ક છે એ 10 રૂપિયાની એની રિયલ કિંમત છે એ અલગ હશે ત્યાર પછી એની અંદર કેટલાક ટેક્સ કેટલાક નફા એ ઉમેર્યા પછી એની કિંમત 10 રૂપિયા નક્કી થઈ છે એટલે એવા કરે પરોક્ષ કર કહેવાય તમે કોઈ વસ્તુ લેવા જાઓ તો તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ 10 રૂપિયાનું બિસ્કિટ છે અથવા 10 રૂપિયાની ડેરી મિલ્ક છે અથવા 10 રૂપિયાનું સોફ્ટ ડ્રિંક છે તો એ 10 રૂપિયા પછી તમારે 2 રૂપિયા અલગથી ટેક્સના આપવા પડશે ના કેમ નથી આપવા પડતા તો કે ભાઈ એ જે ટેક્સ છે એ પરોક્ષ છે તમારી બોટલની અંદર એ ચૂકવાઈ જ ગયા છે જ્યારે પ્રત્યક્ષ છે એ તમારે પોતે ચૂકવવા પડતા હોય છે એટલે આ બધા કરની એટલી બધી રામાયણ એટલી બધી માથાજી કરી કે પબ્લિક કંટાળી ગયો અકાઉન્ટન્ટ કંટાળી ગયા ટેક્સ કન્સલ્ટ કંટાળી ગયા કેટલા નિયમ દરેક કર માટે અલગ અલગ નિયમ દરેક કરના પર્સન્ટેજ અલગ અલગ એટલે નરેન્દ્ર મોદીએ એક નિયમ કાઢ્યો એક દેશ એક કર એક દેશ છે તો એમાં ટેક્સ પણ કેવો હોવો જોઈએ એક જ હોવો જોઈએ અને આ ટેક્સની જે રજૂઆત કરવામાં આવી એ ટેક્સની રજૂઆતની અંદર એમને 1 જુલાઈ યાદ રાખવાનું પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે 1 જુલાઈ 2017 ના દિવસે 1 જુલાઈ 2017 ના દિવસે વસેક કર એટલે મિત્રો એનું અંગ્રેજી નામ છે જીએસટી વસેક વસ્તુ સેવા કર એનું શોર્ટ ફોર્મ છે વસ્તુ સેવા કર એટલે જીએસટી ને શોર્ટ ફોર્મમાં ગુજરાતીમાં બોલવું હોય તો કહેવાય વસેક ઘણી વખત થાય આપણે જીએસટી જાણ્યો હોય અને પપ્પા ઘરે એને એમ કીધું હોય કે જો હું વસેક ભરીને આવેલ આપણે ટેન્શનમાં વસેક આ શું હશે ભણવામાં એનો આવ્યું વસેક વસ્તુ સેવા કર વસ્તુ સેવા કર એટલે સર્વિસ ગુડ્સ સર્વિસ ટેક્સ શોર્ટ ફોર્મ જીએસટી સમજ પડી ગઈ તો જીએસટી ની શરૂઆત ક્યારે થઈ 1 જુલાઈ 2017 કોના દ્વારા થઈ નરેન્દ્ર મોદી એની રજૂઆત કરી શું નિયમ આપ્યો એક દેશ એક કર મિત્રો આટલી માહિતી તમારા માટે પ્રસ્તાવના શું તમે જાણી લીધું શું તમને કોઈ પ્રશ્ન છે તો જરૂરથી મને કોન્ટેક્ટ કરજો પહેલા આટલી માહિતી તમારી નોટમાં આ રીતે લખો એ મેળવો એને જુઓ તો તમને ખબર પડશે કે તમારે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે પછી આપણે કર વિશે આગળ ભણીએ કે કેટલા પ્રકારના કર હતા તો પહેલા તમારી નોટમાં આટલી માહિતી લખો ફ્રેન્ડ્સ તમે લખી લીધું ઓકે હવે આ પ્રત્યક્ષ ને પરોક્ષ કર તો દેશમાં આપણા ભારત દેશની જો ખાસ વાત કરીએ તો ભાઈ ભારત દેશમાં કેટલા કર છે ભારત દેશની અંદર કેટલા કર છે
તેની માહિતી મેળવીએ. તો એક્ચ્યુઅલી છે ને બે વિભાગમાં વહેંચાયું. કયા બે વિભાગમાં વહેંચાયું? તો કે ભાઈ કેન્દ્ર સરકારના, કેન્દ્ર સરકારના વેરા વત્તા પાછા રાજ્ય સરકારના વેરા, રાજ્ય સરકારના વેરા. કેમ કે કેન્દ્ર પાછા અલગ વેરા નથી અને રાજ્ય પાછી અલગ વેરા નથી, એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારના વેરા. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે વેરા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના જે વેરા છે એ કયા કયા એ સમજાવતો છું. જેમ કે પહેલામાં જ પહેલો વેરો હતો એ હતું વેચાણ વેરો. હવે તમને પ્રશ્ન થાય વેચાણ વેરો એટલે, તો એનું અંગ્રેજી નામ છે સેલ્સ ટેક્સ. સેલ્સ ટેક્સ તમે સાંભળ્યું છે? આપણે એવું કહેતા કે સેલ્સ ટેક્સ ની રેટ પડી તો પહેલા સેલ્સ ટેક્સ ભરવાનો આવતો હતો, એટલે વેચાણ વેરો. પછી આબકારી જકાત. આબકારી જકાત, જો કે હવે આપણ નીકળી ગયો તો તમને ખબર હોય કે તમે એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગામમાંથી શહેરમાં જાઓ અથવા એક સિટીમાંથી બીજી સિટીમાં જાઓ એટલે રસ્તા પર જકાત નાખવો આવતો. આપણે એવું બોલતા જકાત નાકા. જેમ કે સુરતમાં હોવ તો સરથાના જકાત નાકા. તો પહેલા ત્યાં શું હતું કે બહારથી આવતી વસ્તુઓ પર જકાત લેતા. આ બહુ જૂના જમાનાનો ટેક્સ હતો કે કોઈ વસ્તુ આવે, કોઈ સામાન આવે તો આપણે એની પર ટેક્સ લેતા. તો આવા જે ટેક્સ હતા એ હતો આબકારી જકાત. પછી હતી કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી એટલે શું? તો કે ભાઈ કસ્ટમ ડ્યુટી એટલે એવી ડ્યુટી કે જેમાં કસ્ટમરે બહારથી મંગાવેલી વસ્તુ પર વધારાનો જે ટેક્સ ભરવાનો હતો તે કસ્ટમ ડ્યુટી. આ કસ્ટમ ડ્યુટી જે છે એ આગળ વધે સેવા કર. સેવા કર આને અંગ્રેજીમાં કહેવાય સર્વિસ ટેક્સ. સર્વિસ ટેક્સ તમને ખબર હોય તો જુદી જુદી સર્વિસ હોય. હોટલમાં જમવા જાઓ તો આ બહુ જાણવા જેવું છે. ટેક્સ મારો સૌથી પ્રિય વિષય રહ્યો છે. મેં જ્યારે મારી માસ્ટર્સ ડિગ્રી કમ્પ્લીટ કરી એમાં મેં મારો સ્પેશિયલ સબ્જેક્ટ અકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશન રાખેલો. કેમ? ટેક્સ વિશે તો આપણે જાણવું જ જોઈએ. તમે તમને ખબર છે તમે હોટલમાં જમવા જાઓ તો હોટલની અંદર હોટલવાળા તમને કેવી રીતે છેતરે છે તે હું તમને કહું એટલે તમને ખબર પડે કે હોટલવાળા તમને કેવી રીતે છેતરે છે. હું હોટલમાં ગયો એટલે હોટલવાળા સૌથી પહેલાં મેનુ આપે, ખબર છે તમને? હા. પછી હોટલની અંદર જાઓ મને વોશરૂમ લાગે તો હું વોશરૂમ જાઉં. પછી તમને ખબર હોય તો હોટલની અંદર મારે એવું લાગે, મને એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે મ્યુઝિક સાંભળવું છે તો મારે એને કહેવું પડે મને મ્યુઝિક ચાલુ કરી આપો. હું હોટલમાં જાઉં એટલે મારે પાણી પીવું હોય તો એને મને પાણી આપવું પડે. ધેટ ઇઝ કોલ્ડ સર્વિસ. આ બધું ફ્રીમાં હોય, એ તમારા બિલમાં આવી ગયું હોય. જોજો એ તમારા બિલમાં આવી ગયું હોય પણ તમને કેમ છેતરવામાં આવે છે તો હું તમને કહું. આપણે હોટલમાં જઈએ એટલે હોટલમાં રિસેપ્શન પર ફોન કરીએ, આ રૂમની અંદર એક પાણીનો બોટલ મોકલી આપજો, એટલે એ જે પાણીનો બોટલ આવે એ બોટલના પૈસા તમારા બિલમાં એડ થઈને આવે, જે ખોટું છે. જે ખોટું છે કેમ? કેમ કે એ તો સર્વિસ ટેક્સમાં આવે. તમારું જ્યારે હોટલનું બિલ બનશે ને ત્યારે એની અંદર વત્તા સર્વિસ ટેક્સ લખાઈને આવશે, એ બોટલના પૈસા આપવાના નહીં હોય. તેમ છતાં આપણે આપીએ છીએ, આ રીતે આપણે છતાં. રેસ્ટોરન્ટમાં ગયા, જમવા ગયા એટલે તમને છે ને આવું પૂછવામાં આવે, સાદું પાણી કે મિનરલ વોટર? જો મિનરલ વોટર લેવો એટલે બોટલ આવે, બોટલ આવે એટલે તમારી પાસે એના પૈસા લેવામાં આવશે. પણ જો સાદું પાણી હોય, સાદું પાણી હોય તો એના પૈસા લેવામાં નહીં આવે. પણ તો તમને જણાવી દઉં કે સાદું આપે કે મિનરલ આપે તમારે એના પૈસા આપવાના જ નથી. બીજી વસ્તુ, તમે મેનુ ખોલો એટલે મેનુની અંદર લખ્યું હોય, જેમ કે મને બહુ ભાવે તે પીઝા, તો કે ભાઈ 200 રૂપિયાના પીઝા અંદર લખાય, 200 રૂપિયા પાઇનેપલ પીઝા, 200 રૂપિયા ચીઝ પીઝા, 180 રૂપિયા સોફ્ટ ડ્રિંક કોકો કોલા, 25 રૂપિયા એ બિલમાં તો લખાય જ. પછી પાછા એ લોકો શું કરે
કે નીચે લખે સર્વિસ ટેક્સ એક્ચ્યુઅલી મેનુની અંદર જે રકમ લખવામાં આવી છે એ સર્વિસ ટેક્સ સાથે નીચ છે તેમ છતાં આપણે શું કરીએ છીએ તમે જોજો વાત તમે કોકો કોલા લેવા જાવ તે 10 રૂપિયા લે બોટલ નાની બોટલ હોટલમાં પીવું તે 15 રૂપિયા લે પ્લસ પાછા નીચે સર્વિસ ટેક્સ લખી નાખે ભાઈ એ 15 રૂપિયામાં સર્વિસ ટેક્સ આવી ગયો અને આપણે મૂર્ખાઓ વધારાના પૈસા પણ આપીને આવીએ પૂછીએ નહીં કોઈ દિવસ કે ભાઈ 12 10 રૂપિયાની મળે છે તું 15 રૂપિયાની વેચે છે અને પાછો નીચે બીજો સર્વિસ ટેક્સ લખીને આપે છે કેમ આવું પણ આપણી પાસે પૈસા બહુ વધારે છે આપણી પાસે અજ્ઞાનતા પણ એટલી બધી વધારે છે એટલે આપણે કોઈને પૂછતા નથી અને પૈસા આપી દઈએ છે ત્રીજી ભૂલ વધારામાં આપણે કહું એમ સારું દેખાય ને એટલે શું કહીએ છીએ ખબર છે હોટલમાંથી જમીને નીકળીએ ને એટલે એમ ખિસ્સામાંથી 10 20 50 ની નોટ કાઢીને વેઇટરને આપી નાખીએ શું કહીએ ટિપ્સ રાઈટ અરે ભાઈ એ તમારી ટિપ્સના પૈસા પણ સર્વિસ ટેક્સમાં ગણી લીધા છે શું કામ એને વધારાના પૈસા આપવાના શું કામ આપણે આ રીતે વધારાના પૈસા આપતા હતા અને સર્વિસ ટેક્સના નામે ખાસું લૂંટી લેતા હતા કોઈ દિવસ તમે લોકો મૂવી જોવા ગયા છો મૂવી જોવા હા ગયા છો આજકાલમાં તો ટ્રેન છે મૂવી જોવા જાઓ ને એટલે મૂવીની અંદર તમે ટિકિટ લો દાખલા તરીકે તમે 200 રૂપિયાની ટિકિટ લો એ 200 રૂપિયાની ટિકિટની અંદર મૂવીના પૈસા 100 રૂપિયા જ હશે બાકીના તો બધા કર હશે મનોરંજન કર બીજા બધા એક્સ્ટ્રા સર્વિસ ટેક્સ તો કોઈ દિવસ તમે હોટલમાં ગયા તમને પાણીની બોટલ ફ્રીમાં આપી નહીં આપી હોય તમે પૈસાથી લીધી હોય અને 12 20 રૂપિયાની મળતી હોય અને 50 રૂપિયાની વેચી હોય તેમ છતાં તમે નથી બોલ્યા કે મારી સર્વિસમાં આવે છે આપણા ઘરની અંદર જો કોઈ વસ્તુ નહીં મળે તો આપણે કેટલી અડાડી કરીએ પણ આપણે બાળકો વધારે પૈસા આપીને ઓછી સેવા મેળવીએ છીએ એનું નામ સેવા કર આ રીતે આપણે ઘણી વખત બતાવ્યા છે ઘણી વખત આગળ વધીએ એમાં આપણે રાજ્યના વેરા જોઈએ તો રાજ્યમાં કયા કયા વેરા હતા તો કે ભાઈ મૂલ્ય વૃદ્ધિ વેરો મૂલ્ય વૃદ્ધિ વેરો આ એક કર બહુ જ ખતરનાક કર હતો મિત્રો ખુદ હું કહું છું ને આની ગણતરી કેમ કરવી ને એ શીખતા જ મને 4 વર્ષ લાગ્યા હા મેં દરેક કરની માહિતી લીધી છે મેં દરેક કરને કેમ વિષયે ભણવો એની પણ માહિતી લીધી છે અને કેમ કરાવવું એની પણ માહિતી લીધી છે મૂલ્ય વૃદ્ધિ વેરાનું ગુજરાતી નામ તમે ભણ્યા અંગ્રેજી નામ તમને કેવો તેનું નામ છે વેટ VAT આખું નામ છે વેલ્યુ એડેડ ટેક્સ વેલ્યુ મૂલ્ય એડેડ વૃદ્ધિ વેરો ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ અરે ભાઈ ચક્કર આવી જાય એવો ટેક્સ ગાંડા થઈ ગયા તમે અને હું એ સમય ભણતો હતો તો એના દાખલા આવતા હતા એ દાખલા આવતા હતા ત્યારે મને હવે ટેન્શન આવી ગયું હતું કે કેમ કરવા ગુજરાતમાં માચિસની પર 25% ટેક્સ હોય અથવા તો 2.5% ટેક્સ હોય તો મહારાષ્ટ્રમાં 3% ટેક્સ હોય એટલે અહીંયા 2.5% બિલ બને મહારાષ્ટ્રમાં 3% બિલ બને ભરવો કેવી રીતે બહુ જ ખતરનાક ટેક્સ મૂલ્ય વૃદ્ધિ વેરો ત્યાર પછી ખરીદ વેરો ખરીદ વેરો તમે જાણો છો કોઈ વસ્તુ ખરીદે એટલે વેરો ભરવો પડે વેચાણ વેરો વેચાણ વેરો અને છેલ્લું હમણાં તમને સમજૂતી આપી તે મનોરંજન વેરો મનોરંજન વેરો મનોરંજન એજ્યુકેશનલ માં તો આવતું નથી પણ તમે બહાર જાઓ તો એટલીસ્ટ તમને મનોરંજનનો વેરો વિચાર કરો આ બધા ટેક્સ હતા કેટલા બધા ટેક્સ જો તમે અત્યારે માનો કે તમે ટેક્સ કન્સલ્ટ હવે કેટલું સારું થઈ ગયું આ બધું કોઈ જ માથા ચીત નહીં સીધો આ બધાનો એક જ વેરો બને અને આ જે વેરો બનાવ્યો નરેન્દ્ર મોદીએ એનું નામ હતું GST બધા જ વેરા કાઢી નાખ્યો બધા બધા પર એક જ ટેક્સ ગણો કયો GST
goods and service tax વસે વસ્તુ અને સેવાનો કર કેટલી સરસ પણ હું એવું માનું ટેક્સ વિશે જાણજો ભવિષ્યમાં આની ફ્યુચર છે ટેક્સ કન્સલ્ટ બનવાનું ટેક્સની માહિતી મેળવવાનું આશા રાખું છું તમે આ બધી જ માહિતી મેળવી લીધી હવે પછી તમે આની નોંધ તમારી નોંધમાં વ્યવસ્થિત કરી લો અને ત્યાર પછી આપણે જે શીખવાના છે હવે પછીના લેક્ચરની અંદર એ જે શીખીશું અને એ જે હશે એ હશે તમારે જીએસટીમાં કેટલા પ્રકારના વેરા હોય એના લાભ અને આઈ થિંક આના પછીના બે લેક્ચર એવા બનશે કે જેમાં તમને બધી જ માહિતી મળી જશે આશા રાખું છું આજના ટેક્સની બધી જ માહિતી પ્રસ્તાવના રજૂઆત તમને ખૂબ જ ગમી હશે ગમી હોય લાઈક કરો શેર ખાસ કરો કેમ કે તમારા જેવા વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ પણ શીખે અને આશા રાખું છું કે તમે આને ડિસ્ક્રાઇબ કરીને વધુ માહિતી તમને અમને મોકલો અંતમાં આ વિરલ સર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત